ગુજરાતની અંદર હવે વરસાદની શરૂઆત થઈ ગઈ છે ધીમે ધીમે કરી, અને દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાત અને સર્વત્ર ગુજરાતની અંદર સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે. ત્યારે આજની જ વાત કરીએ એટલે કે 27 તારીખની તો સવારે અત્યાર સુધી એટલે કે 8 વાગ્યા છે, 8 વાગ્યા સુધીમાં સારો એવો વરસાદ તમામ તાલુકાઓમાં નોંધાઈ ગયો છે. અને જે અમરેલીની વાત કરીએ તો ત્યાં સારો એવો વરસાદ નોંધાણો છે, પરંતુ આગામી 4 દિવસની અંદર કેવું વાતાવરણ રહેશે, ક્યાં કેટલો વરસાદ પડશે અને શું કહે છે હવામાન વિભાગ, તેને લઈને ચાર્ટ જારી કરી દેવામાં આવ્યા છે. એ ચાર્ટ પ્રમાણે આપણે જાણવાનો પ્રયત્ન કરીએ કે ક્યાં કેટલો વરસાદ રહેશે. તો અત્યારે આજે તારીખ 27 થઈ છે એટલે 27 તારીખની આપણે વાત કરીએ તો જે આખો જે નકશો છે ગુજરાતનો એ બ્લુ કલરમાં, ડાર્ક બ્લુ કલરમાં દેખાય છે. એનો મતલબ એવો છે કે જે ગુજરાતની અંદર બધી જગ્યાએ વરસાદ થવાનો છે. અને કેવો વરસાદ? તો કે મોટાભાગના જે સ્થળો છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી દેવામાં આવી છે ગુજરાતની અંદર. અત્યારે અહીંયા જે 27 તારીખના મહત્ત્વની વાત અહીંયા એ છે જોવાની કે કચ્છ જિલ્લાને પણ આગાહી કરવામાં આવી છે, કચ્છ જિલ્લાનું પણ અનુમાન આપવામાં આવ્યું છે. જ્યારે કે છેલ્લા ઘણા સમયથી જે આગાહી કરવામાં આવી હતી ત્યાં કચ્છમાં માત્ર છૂટાછવાયા સ્થળો પર હળવો મધ્યમ વરસાદની આગાહી હતી, પરંતુ આ વખતે કચ્છમાં પણ 24 કલાક એટલે કે 27 તારીખથી લઈને 24 કલાક સુધીમાં હળવાથી ભારે વરસાદની આગાહી અને ગાજવીજ સાથે વરસાદ પડે તેવી 27 તારીખ માટે આગાહી કરવામાં આવી છે. આપણે 28 તારીખની વાત કરીએ, 28 તારીખની અંદર એવું દેખાડવામાં આવે છે કે જે તમે જોયું હતું બ્લુ, ડાર્ક બ્લુ કલર હતો, એમાંથી હવે સ્કાય બ્લુ એટલે કે વાદળી કલર થઈ ગયો છે. અને વાદળી કલરની અંદર એનો મતલબ એવો થાય કે જે ઘણા સ્થળો ઉપર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહેશે. એટલે કે માની લઈએ કે ઉદાહરણ તરીકે આપણે બનાસકાંઠા છે તો બનાસકાંઠાની અંદર જે શહેરી ઇલાકા હોય, ગ્રામ્ય ઇલાકા હોય, તો તેમાં ગ્રામ્ય અને શહેર બંને ભેગા થઈ અને છૂટાછવાયા જે આઇસોલેટેડ જગ્યા હોય ત્યાં વરસાદ પડે, પરંતુ જે વરસાદ છે ત્યાં ગાજવીજ સાથે પડી શકે, પવન પણ ફૂંકાઈ શકે અને વરસાદ પડે તેવી શક્યતા છે. સમગ્ર ગુજરાતની અંદર આપણે વાત કરીએ જેમાં કચ્છે આવી ગયું, ફરી એક વખત કચ્છમાં પણ એટલી જ આગાહી છે 28 તારીખ માટે. સૌરાષ્ટ્રમાં પણ એટલી જ આગાહી છે, બનાસકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં, મધ્ય ગુજરાતના તમામ જિલ્લા અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા 28 તારીખ માટે હળવાથી મધ્યમ વરસાદ, પરંતુ ગાજવીજ સાથે સારો પવન ફૂંકાય તેવી શક્યતા છે. વરસાદી સિસ્ટમને આપણે એક વખત ટૂંકમાં સમજવાનો પ્રયત્ન કરીએ તો વરસાદી સિસ્ટમ કઈ રીતના અત્યારે ચાલે છે, તો કે જે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાંથી પવન ફૂંકાઈ રહ્યો છે, ભારે પવન છે, એના કારણે જે વરસાદ આવવાનો છે એ વરસાદ આવે છે. બીજી તરફ નીચે બાજુ એક સિસ્ટમ સક્રિય થઈ છે, તેને કારણે પણ હવા પવનનો જે તીવ્રતા છે તે વધી ગઈ છે. ઉપર બનાસકાંઠાથી ઉપર આપણે થોડાક જઈએ તો જોવાનું થાય તો જોઈ શકાય કે એક સાયક્લોનિક વેધર છે, એ હવામાન વિભાગે કીધું કે સાયક્લોનિક સિસ્ટમ શરૂ થઈ ગઈ છે. એના કારણે હવા જે છે એ સર્ક્યુલર એટલે કે સર્કલ એટલે કે સર્કલમાં ફરતી હોય હવા એ રીતના છે, એના કારણે અત્યારે ગુજરાત સમગ્રને છાવરી લીધું છે ને સારો એવો વરસાદ નોંધાય. આ અત્યારની સિસ્ટમ છે. વાત કરીએ 29 તારીખની તો 29 તારીખે જે વરસાદ છે તે સેમ 28 તારીખને જે આપવામાં આવ્યું હતું અનુમાન, તે પ્રમાણે જ કચ્છ સહિતના જે તમામ જિલ્લાઓ છે ગુજરાતના તે તમામ જિલ્લાઓ પર સાર્વત્રિક વરસાદ પડશે અને ગરમીથી જે આંશિક રાહત મળવાની છે તે સતત 2 દિવસ સુધી વરસાદને કારણે મળી શકે છે. જ્યારે કે અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, ભાવનગર અને દેવભૂમિ દ્વારકા આ જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જે પટ્ટાઓ છે ત્યાં સારો એવો વરસાદ પડે, પરંતુ જે હવામાન છે અત્યાર સુધી જે સૂકું આવતું હતું હવે તેની બદલે તેમાં ભેજવાળું વાતાવરણ થઈ જાય ને વાદળછાયું વાતાવરણ તમામ ગુજરાતમાં રહે તેવી હાલ શક્યતા દર્શાવવામાં આવી છે 29 તારીખ માટે. વાત કરીએ 30 તારીખની તો 30 તારીખે થોડો એવો પલટો જોવા મળી રહ્યો છે હવામાનમાં કે 30 તારીખે કચ્છ જિલ્લાની વાત કરીએ, કચ્છ જિલ્લામાં હજુ પણ એ જ આગાહી કન્ટિન્યુ કરવામાં આવી છે જે 28 અને 29માં હતી કે હળવાથી મધ્યમ ને છૂટોછવાયો વરસાદ રહે. પરંતુ જે પલટો આવ્યો છે તે ગુજરાતની અંદર જે તમે આ ડાર્ક બ્લુમાં જોવ છો, જે મતલબ કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત, તેની અંદર સારો એવો પલટો દેખાઈ રહ્યો છે. સારો એવો વરસાદ ફરીથી ત્યાં શરૂ થઈ જાય 30 તારીખે તેવી શક્યતા છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, અમદાવાદ, ખેડા આ બધા જ જિલ્લાઓ છે. દક્ષિણના વાત કરીએ તો છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ આ તમામ જિલ્લાઓની અંદર હળવાથી ભારે વરસાદ, પરંતુ સારો એવો વરસાદ રહે અને મોટાભાગના જે સ્થળો છે મતલબ કે ગ્રામ્ય હોય, શહેરી હોય, તમામ સ્થળો ઉપર ભારેથી અતિ ભારે વરસાદ અને ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે. અને સૌરાષ્ટ્ર કચ્છની વાત કરીએ તો ત્યાં છૂટાછવાયા સ્થળો ઉપર હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
વાત પહેલી તારીખની કરી લઈએ, એટલે કે પહેલી તારીખે પણ સેમ, ખાલી તારીખ બદલી છે, જે અનુમાન છે તે એઝ ઇટ ઇઝ આપવામાં આવ્યું છે. મતલબ કે 30 તારીખથી લઈ અને પહેલી તારીખ સુધી 24 કલાક જે વરસાદની આગાહી છે તે યથાવત રહેશે, અને બનાસકાંઠાથી લઈ અને ઉત્તર ગુજરાત, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. અને સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો ત્યાં જે મધ્યમ વરસાદ રહેશે અને છૂટાછવાયા સ્થળો ઉપર ગાજવીજ સાથે વરસાદ પડે તેવી હાલ શક્યતા છે. એ ઉપરાંત આ એમડીનો જે ચાર્ટ છે તે પ્રમાણે અમે સમાચાર બતાવતા હોઈએ છીએ, અને જે તમામ અપડેટ છે, મતલબ કે જે આ વરસાદ પડી ગયો ત્યાં કેટલા ઇંચ વરસાદ પડ્યો છે તે તમને જે જાણવા મળશે તે ગુજરાત તકની વેબસાઇટ ઉપરથી જાણવા મળશે. એટલા માટે હજી જો તમે એ વેબસાઇટ ઉપર વિઝિટ ના કરી હોય તો કરી લેજો. સતત એક એક મિનિટ એક એક જિલ્લાની ત્યાં અપડેટ લાઈવ અમે બતાવતા હોઈએ છીએ. એ ઉપરાંત યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ અમે વરસાદને લઈને તમામ વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ. જો તમે સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી લેજો. ફેસબુક અને ઇન્સ્ટા પર પણ અમને ફોલો કરી લેજો, જેથી કરીને તમામ અપડેટ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતી રહે. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.